નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ સંસ્કૃત વિદ વિષયની અંદર નવમું ચેપ્ટર જે છે સમય સમય તેનું આજે આપણે સ્વાથ્યપોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો વિડિયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે ને ચેનલ ઉપર નવા હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે મિત્રો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ પહેલો છે જુઓ અને લખો ઘડિયાળની અંદર તમારે ટાઈમ દર્શાવેલો છે તમારે ટાઈમ અંકોમાં અને શબ્દોમાં લખવાનો છે પહેલાં બે ઉદાહરણ છે ડાયરેક્ટ ત્રીજું જોઈએ તો ત્રણ વાગ્યા છે તો આવશે ત્રિવાદનમ બે સોરી મિત્રો એક વાગ્યા છે તો આવશે એક વાદનમ ચોથો છે અગિયાર વાગ્યા છે તો આવશે એકાદશ વાદનમ ચાર વાગ્યા છે તો આવશે ચતુર્વાદનમ બાર તો આવશે દ્વાદશ વાદનમ નવ તો આવશે નવ વાદનમ નેક્સ્ટ મિત્રો દસ વાગ્યા છે તો આવશે દસ વાદનમ દસમી આકૃતિની અંદર સાત વાગેલા છે તો આવશે સપ્તવાદનમ અગિયારમી આકૃતિની અંદર બે વાગ્યા છે તો આવશે દ્વિવાદનમ બારમી આકૃતિની અંદર છ વાગેલા છે તો આવશે સઠ વાદનમ નેક્સ્ટ હવે આગળ વધીએ તો વિકલ્પો છે એમાં પહેલો વાદનમ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો આવશે એ અટલા વાગ્યા બીજો વાદને શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો આવશે ડી વાગ્યે ત્રીજો છે ઘટી શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો આવશે ઘડિયાળ ચોથો સૂચિ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો આવશે ઘડિયાળનો કાંટો પાંચમો ચતુર્વાદને શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે તો આવશે ચાર વાગ્યે છઠ્ઠો દ્વાદશવાદનમ શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે આવશે બી બાર વાગ્યા નવમો સાત વાગ્યાને સંસ્કૃતમાં લખો તો આવશે સી સપ્તવાદનમ આઠમો ત્રણ વાગ્યા એવું કહેવા માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખો આવશે બી ત્રિવાદનમ નવમો આઠ વાગ્યાને સંસ્કૃતમાં લખો બી અષ્ટવાદનમ નેક્સ્ટ જોડકા જોડવાના છે તો જે સાત છે તો એમાં આવશે સપ્તવાદનમ એટલે કે બીજું બીજું છે એમાં સટ્ટવાદનમ એટલે કે ચોથું ત્રીજું છે એમાં ચતુર્વાદનમ એટલે કે પહેલું ચોથો છે એમાં અષ્ટવાદનમ એટલે કે પાંચમું ને પાંચમું જે છે એમાં પંચવાદનમ એટલે કે આવશે ત્રીજું તો મિત્રો આ હતો આપણું સ્વાધ્યપુથીનું ધોરણ છની અંદર સંસ્કૃતનું નવમું ચેપ્ટર છે સમય તેનું સ્વાદ્યભૂતિનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ મિત્રો તમે જોઈ શકો છો પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓની અંદર પણ આકૃતિ દર્શાવેલી છે ને કેટલા વાગ્યા છે તે તમારે દર્શાવવાનું છે તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ